चलो आज आप चौपड़ी में पेज नंबर 88 पेज नंबर एनी अंदर एक शब्द आप वंशावली पृथ्थकरण जननिक अनियमितताओं अंदर पहलो छह फकरो 5.8.1 अंदर वंशावली पृथ्थकरण शू है पे डिग्री एनालिसिस तरीके ओळखाय जे तमने नाम लखेलुं छे जोई लो पे डिग्री एनालिसिस केवा याद राखजो बहु महत्वनो प्रश्न छे आ नीट होय गुजकेट होय के पछी आपणे जे एनसीईआरटी नी परीक्षाओ होय दरेकमां आना विषयनो एक बे प्रश्न एमसीक्यू मां तो होय ज छे अने आ प्रश्न ना आवडो तो पाछळ केटलीक मेंडेलियन अनियमितताओ छे के रंग अंधत्व छे ए समजवामां थोड़ी तकलीफ पड़शे वंशावली पृथ्थकरण शू छे કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે આપણે જ્યારે આપણું ફેમિલી ટ્રીઝ બનાવીએ વંશાવળી પૃથ્થકરણની અંદર ફેમિલી એટલે કે આપણા બધા જેટલા કુટુંબો હોય આપણી પેઢીઓ છે એનું એ પેઢીઓની આખું લક્ષણો બાબતે કોઈ પણ લક્ષણ એનું એક આખું વૃક્ષ બનાવીએ તો એની અંદર વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખાય છે પરદાદા દાદા પપ્પા આપણે આ બધી પેઢીઓ કહેવાય એમાં એવું બનાવેલું લક્ષણ બરાબર આનો ફાયદો શું થાય તો તમને લખેલું છે કે વંશાવળી પૃથ્થકરણમાં વંશ વૃક્ષ તરીકે વિશેષ લક્ષણની પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે એટલે કે ખબર પડે આપણને કે કોને રોગ થયો હતો કોનો રોગ નહોતો થયો મનુષ્યમાં વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતા સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે કે એ વંશની અંદર કેટલા લોકોના રોગ લાગુ પડેલો હતો આ પૃથ્થકરણ માનવ જનીન વિદ્યામાં એક મહત્વપૂર્ણ ઉપકરણ છે મતલબ કે કોઈ વિશેષ લક્ષણ કાં તો અસામાન્યતા એ લખેલું છે જો કોઈ લક્ષણ કાં તો અસામાન્યતા કાં તો ભાઈ રોગની તપાસ એના માટે ઉપયોગી છે અને આ વંશાવળી જે હશે ને એ દૈહિક એટલે કે જે આપણે 2200 કહીએ એ લિંગી રંગસૂત્રો 23મી જોડ એમને સંલગ્ન પ્રછન્ન ખામી વંશાવળી પૃથ્થકરણ વડે શોધી શકાય કે એમને ખામી આગળની પેઢીમાં જશે કે નહીં જાય અને જશે તો કોણામાં જશે પુત્રમાં જશે પુત્રીમાં જશે એના આધારે આપણે એમનો ઉપચાર પણ કરી શકીએ હવે વંશાવળી પૃથ્થકરણ ભણવું હોય તેના માટેની કેટલીક સંકેતો છે રુચિ એ તમને આવડવી જોઈએ નહીં તો એના વગર તમે કોઈ પણ પ્રકારનો ચાર્ટ સોલ્વ નહીં કરી શકો તો ધ્યાનથી સાંભળતા જજો આ જ મુખ્ય છે નર હોય વંશાવળીનો કોઈ ચાર્ટ બતાવો હોય અને વંશાવળીના ચાર્ટમાં નર કઈ રીતે બતાવો જેમ કે તમારા પેજ નંબર 89 ઉપર જુઓ ચોપડીમાં બે ચાર્ટ બતાવેલા છે પ્રતિકાત્મક વંશાવળી પૃથ્થકરણ રીતે કરીને એ અને બીની બે પ્રકારના ચાર્ટ બતાવ્યા જેમાં નર અને માદા લખ્યું ના હોય એમાં સંકેતોનો ઉલ્લેખ હોય તો ચોરસ હોય તો નર સ્ક્વેર રાઉન્ડ આવશે તો માદા અને કોઈ લિંગનો ઉલ્લેખ જ નહીં કરે તો પતંગ બનાવી દેવા જોઈ લો બરાબર નર માદા અને લિંગનો ઉલ્લેખ ના તો આ રીતે પણ તમે ધ્યાનથી જુઓ કે આ ત્રણે ત્રણ જે છે ને એ કેવા હશે તમારા ચોપડીમાં પણ 88 ઉપર આપેલા છે ત્રણે ત્રણ ઉત્તરના ભાગે મતલબ કે રોગ વગરના છે ખાલી બોક્સ હોય પરીક્ષામાં કઈ રીતે દર્શાવતા હશે આવી રંગ પૂર્યા હશે ને પેપર તો આપણું બ્લેક એન્ડ વ્હાઈટમાં આવતું છે આપણને શું ખબર કેવું આવે તેનું તમને ચાર્ટ થોડી તમને બતાવું છું બરાબર પણ યાદ રાખો કે ખાલી હોય આ રીતે બનાવેલું હોય બસ આટલું જ આ નર સાદો નર સામાન્ય નર સામાન્ય માદા રોગ વગરના કાં તો પછી લિંગનો કોઈ આ રીતે ઉલ્લેખ કર્યો નથી બરાબર અને આ રીતે કર્યા પછી ચોરસ હોય રાઉન્ડ હોય કે પછી જીવી હોય પતંગ હોય પણ જો એની અંદર આ રીતે શું કર્યું હશે રંગ પર દીધો હશે બ્લેક કરી દીધા હશે તો એને શું કહેવાય અસરગ્રસ્ત મતલબ રોગિષ્ઠ રોગિષ્ઠ નર રોગિષ્ઠ માદા એવી રીતે ઓલવેઝ નર માટે આ જ વપરાશે માદા માટે રાઉન્ડ જ વપરાશે યાદ રાખજો હા હંમેશા અને કેટલીક વાર આ રીતે પણ દર્શાવવામાં આવે છે રંગ ના ભરે હોય તો આખે આખું બ્રેકેટ જે હશે ને એ આખું આવું કરી દેતા હશે આને પણ શું કહેવાય રોગિષ્ઠ કહેવાય આખું બ્રેકેટ આવી રીતે ભરી દીધું હશે લાઈનો કરી દીધી હશે રોગિષ્ઠ કહેવાશે રોગિષ્ઠ નર રોગિષ્ઠ માદા એવી રીતે હવે આવું કર્યું હોય કે આ રીતે છે અને પછી લાઈન કરી છે અને બંનેને જોડી દીધા છે હવે તમને ખબર છે કે આ નર છે માદા છે એમની વચ્ચે શું થયું પ્રજનનની પ્રક્રિયા મતલબ કે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયેલા હશે એટલે આ બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયેલા છે મતલબ કે આમની વચ્ચે પ્રજનનની ક્રિયા થયેલી છે મૈથુનની ક્રિયા થયેલી છે બરાબર અને જો ડબલ લાઈન કરેલી હશે આ રીતે નર અને માદા વચ્ચે તો સંબંધીઓ સાથે મૈથુનની ક્રિયા છે સમરક્ત મૈથુન મતલબ કે એક જ કુટુંબની અંદર પ્રજનનની ક્રિયા થઈ હશે તમે સમજાવું છું કહેવા માગું છું બરાબર સમરક્ત કહેવાય લોહીનો સંબંધ એ વ્યક્તિઓ સાથેનો ઓકે હવે નીચે જોઈએ હજુ બીજી કેટલીક તો આ રીતે બીજી એક દર્શાવી છે આ નર છે તો ખબર થઈ આપણને
आ मादा छे पण खबर छे आड़ी लाइन दर्शाई छे मतलब के बन्ने लग्न ग्रंथिथी जोड़ाई गेला छे प्रजननी क्रिया करेली छे हमने बराबर तो एमनी नीचे आम आ रीते लाइन करी आम बताया होय ने मतलब के एमनी अंदर शुं थयुं छे आ संतति छे एमनी एक छोकरी एक छोकरो वसंतति नो पाछो शुं करवुं पड़शे जन्म अनुसार दर्शायेल छे तो जन्म अनुसार दर्शावा माटे खास याद राखजो डाबी थी जमणी बाजू जवानुं छे मतलब के प्रथम छोकरी उत्पन्न थई हती अने पछी छोकरो उत्पन्न थयेलो हतो मतलब के आ रीते नंबर आपवामां आवशे नंबर ऑलवेज डाबी थी जमणी तरफ जवाना आवशे प्रथम छोकरी बनशे अने पछी छोकरो बन्यो छे पछी कदाच कोई छोकरी आवती हशे तो तीजा नंबरे छोकरी बताई हशे अने नंबर थर्ड कहीतो हशे समझ्या आ पितृ पीढ़ी कहेवाय पी पीढ़ी तो आ एमनी संतति छे F1 संतति ए रीते एम नर शिशु वाला पितृरोग थी प्रभावित जो आवुं दर्शावे तो मतलब के नर नी अंदर कोई रोग हशे ने जेना बाळकमां आवेलो छे એ રીતે બતાવ્યું છે બરાબર અને આનો મતલબ શું થાય પાંચ પ્રભાવ વિહીન સંતતિ મતલબ કે સામાન્ય સંતતિ એમ પાંચ છોકરા થયા આ લોકોના કદાચ તો પાંચે પાંચ કેવા હશે નોર્મલ પછી છોકરો હોય કે છોકરી હોય કોઈ ફરક નહીં પડતો પણ ટૂંકમાં પાંચે પાંચ નોર્મલ છે તો નોર્મલ દર્શાવવા માટે આ રીતે દર્શાવાશે સમજ્યા તો તમારે આ સંજ્ઞાઓ મોઢે કરી નાખવાની છે કોઈ પણ સંજોગોમાં નહીં તો એક પણ પ્રશ્નનો જવાબ તમને આવડશે નહીં આ સિવાય પણ બીજી કેટલીક સંજ્ઞાઓ આવે છે પણ NCERT માટે આટલી સંજ્ઞાઓ ઇનફ છે પણ પહેલાં આટલી તો મોઢે કરો બરાબર ચલો બીજી એક્સ્ટ્રા પણ થોડીક તમને કહી દો જોજો વાત નીકળી છે તો હવે અહીંયા આવી આપણે વાત કરીએ આવી કોઈ સંજ્ઞા આવી તો શું કરવાનું હા બતાવે કોઈક વાર આવી ભૂલથી મારા બેટા આવી સંજ્ઞા આપી દે તો શું કરવું આપણે તો ફસાઈ જઈએ ખબર જ ના હોય બરાબર ચલો તો જોઈએ બે યુગ્મનસ્પતિ બનતા ટ્વિન્સ હોય તો આ રીતે અને એક જ યુગ્મનસ્પતિ બનતા ટ્વિન્સ કેવા હશે આ રીતે જોડિયા બાળકો કેમ જુડવા બાળકો બસ એ બે છોકરીઓ જુડવા છે છોકરો ને છોકરી ભાઈ બેન જુડવા છે કાં તો બે છોકરાઓ પણ હોઈ શકે આ રીતે અહીંયા બે છોકરાઓ દર્શાવી દીધા હોય શકે આ ત્રણે ત્રણ બે યુગ્મનસ્પતિ બનતા ટ્વિન્સ બે યુગ્મનસ્પતિ બને હશે એક નહીં બે યુગ્મનસ્પતિ બને નોર્મલી આપણે ફલિતાંડ કહીએ ને શુક્રકોષ અંડકોષના ફલનથી જે ફલિતાંડ બને તો નોર્મલી એક જ હોય પણ અહીંયા બે બન્યા કોઈ કારણસર બે યુગ્મનસ્પતિ બન્યા હતા અને બંને યુગ્મનસ્પતિ સ્વતંત્ર બાળકો જન્મ્યા છે બે અલગ અલગ યુગ્મનસ્પતિ બે અલગ અલગ બાળકો જન્મ્યા માટે કેવા કેવા છે બે યુગ્મનસ્પતિ બનતા ટ્વિન્સ ખાલી કેવું કર્યું હશે અહીંયા માડી લાઈન કરી હશે અને અહીંયા એમની ઉપરના ભાગે શું હશે એમના માતા પિતા ગોઠવેલા હશે આ રીતે એમના માતા પિતા હશે અને એમની આ સંતતિ બતાવેલી છે પણ આ બે યુગ્મનસ્પતિ છે અને જો એક જ યુગ્મના જ હોય અને એમાંથી બનતા હોય તો ટ્વિન્સ જ છે આ પણ બે ભાઈઓ છે કે બે બહેનો છે બરાબર તો આ એક જ યુગ્મનસ્પતિ બનતા ટ્વિન્સ કેવા હશે એને દર્શાવવા માટે આમ તો ટ્વિન્સની નિશાની આવી હતી ને પણ એક યુગ્મના જ હોય તો વચ્ચે આડી લાઈન કરી દેવાનું ટૂંકમાં ત્રણ લાઈનો કરવાની છે અહીંયા બે જ લાઈનો કરવાની જોઈ લો બરાબર ક્લિયર કરી દો જોઈ લો તમે બંનેમાં ડિફરન્સ શું છે જોઈ લેજો બરાબર મહત્વની વસ્તુ આ છે હા એક યુગ્મનસ્પતિ હોય તો એક યુગ્મનસ્પતિની અંદર બે ટુકડા થઈ જાય એટલે બે અલગ અલગ જગ્યાએ શું થશે ગર્ભની અંદર સ્થાપન થશે ગર્ભાશયમાં માટે એના આ રીતે દર્શાવાશે આ રીતે દર્શાવા એક જ યુગ્મનસ્પતિ જ બે યુગ્મનસ્પતિ જ એડોપ્ટેડ એટલે કે દત્તક લીધેલું બાળક હોય તો આ રીતે દર્શાવાય કૌંસની અંદર છોકરી હોય તો આ રીતે દર્શાવાશે રાઉન્ડ કરી દેવાનું બરાબર ભરી નહીં દેવાનું નકે કેવું કહેવાશે રોગિષ્ટ કહેવાશે એટલે કે આ રીતે કહું છું આ રીતે આમ કરવાનું અને આ રીતે આ છોકરી માટે પેલું છોકરા માટે એડેપ્ટ એટલે કે એડોપ્ટ કરેલું હોય દત્તક લીધેલું બાળક છે એને સંજ્ઞા છે હવે આગળ બીજી એક સંજ્ઞા લઈએ વાહક માટેની સંજ્ઞા વાહક એટલે મતલબ શું થાય રોગ ના હોય એના પાસે રોગનું જનીન છે પણ એને રોગ નથી થયો સ્ત્રી વાહક હોય તો આ રીતે આ પણ સ્ત્રી વાહક છે આ પણ સ્ત્રી વાહક છે બરાબર તો બધા એક જ નહીં આ જે છે ને આ રીતે દર્શાવ્યું તમારે સમજી લેવાનું કે આ દૈહિક રંગસૂત્ર હોય ને એના માટેના રોગના વાહક છે આ સ્ત્રી દૈહિક રોગ માટેનું જો કોઈ હશે એના માટેનું હશે અને આ લિંગી વાહક માટે છે લિંગી રંગસૂત્રો આની પાસે હશે એટલે કે XX કહીએ ને આપણે એની અંદર સોરી XX કહીએ ને આપણે એની અંદર જ્યારે દૈહિક 22મી જોડ કહીએ ને એના માટે છે બરાબર હા આ બધા એના માટે જ છે આપણે એના માટે વાહક બતાવતા હશે વાહકનો મતલબ શું આપણે શું કીધેલું કે ભાઈ રોગ હોય તો આખે આખું જે રાઉન્ડ હતો એને ફિલઅપ કરી દેવાનું એટલે ભરી દેવાનું બરાબર આમાં ભરી દેવાનું એની અંદરના ભાગે આખું રાઉન્ડ જે હશે ભરી દઈશું કલરથી આપણે તો આ કેવું કહેવાતું હશે રોગિષ્ટ બરાબર ને પણ જો આખું ના ભરેલું હોય અડધું જ ભર્યું હોય આ રીતે તો આ એટલે અડધું જ ભરેલું હોય તો એને શું કહેવામાં આવતું હશે વાહક
પણ એની પાસે બે રંગસૂત્ર હતા, એમાંથી એક રંગસૂત્ર ઉપર રોગનું જનીન છે, બીજા રંગસૂત્ર નોર્મલ છે, મતલબ કે એને રોગ નથી થયો, પણ એ રોગના વાહક છે એની પાસે આ રોગનું જનીન છે, મતલબ કે આગળની પેઢીમાં રોગ થવાની સંભાવના વધી જાય, એને રોગ ના થાય, કેમ કે એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન હોય એટલા માટે. અને આ દૈહિક માટે ખાસ યાદ રાખજો, આ શાના માટે હતું, સ્ત્રી દૈહિક માટે. આ આવું હોય ને વચ્ચે નાનકડું ટપકું કર્યું હોય તો એ લિંગી રંગસૂત્ર માટે છે, બરાબર. અને મૃત્યુ થયેલું હોય તો કોઈ પેઢી હોય ને એની અંદર કોઈ બાળક ઉત્પન્ન થયા અને પછી વચ્ચેના ભાગે કોઈ કદાચ મૃત્યુ થઈ ગયું હોય તો આ રીતે રાઉન્ડ કરાવવાનું અને પછી શું કરવાનું, આ રીતે ઉપર લાઈન કરી દેવાનું. આ મૃત્યુ માટેની નિશાન છે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આ છે ચાર્ટ, જે આપણે ભણ્યા સંજ્ઞાઓના આધારે. તો સંજ્ઞાઓના આધારે આપણને આ ચાર્ટ બતાવ્યો, જેમ કે આ પહેલી પેઢી છે, નંબર વન જોઈ લો, રોમન આર્ટમાં લખેલી છે, ખાસ યાદ રાખજો. પ્રથમ પેઢી હોય પછી દ્વિતીય પેઢી આવશે, તૃતીય પેઢી આવશે, તો એને રોમન આર્ટમાં દર્શાવવાની છે, આ ફરક છે ને. અને જે પેઢી હશે એની અંદર જે જોવા મળતા હશે સભ્યો, એ સભ્યોને ઇંગ્લિશ આંક વડે દર્શાવવાનું, આપણે ક્લિયર રાખજો મગજમાં, બરાબર. ઉદાહરણ તરીકે આ નર છે, રાઈટ, સામાન્ય નર કહેવાય ને, અને આ રોગિષ્ઠ માતા છે, એટલે કે એની વાઈફ છે, આની વાઈફ. આ નરની આ વાઈફના બંને લગ્નથી જોડાઈ ગયેલા છે. તેની આ સંતતિ છે બીજી પેઢીની અંદર. તો બીજી પેઢીમાં કુલ સંતતિઓની કેટલી, કુલ કેટલી સંતતિઓ આપેલી છે, તો તમે ધ્યાનથી જોવો છો, એક પુત્રી છે, છે એક પુત્ર છે, બરાબર, અને બીજી એક પુત્રી છે. તો એની અંદર એ બીજી પેઢીમાં તમને એ નંબર આપેલા છે કે આ નોર્મલ જે છોકરી છે એ કેવી નોર્મલ છે. જેટલા પણ બ્લેક દેખાય છે બધા કેવા છે, વાહક છે. આ નર બે વાહક, આ બે માદા વાહક, આ માદા વાહક, આ નર વાહક, આ બાકી બધા જેટલા પણ ખાલી છે, સફેદ છે, એ બધા કેવા કહેવાતા હશે, નોર્મલ. આ સોરી, વાહક ક્યાં, રોગીશ. જેટલા પણ આ રાઉન્ડ રાઉન્ડ કરેલા હશે બધા રોગીશ છે, બરાબર. વાહક તો એક દર્શાવ્યા જ નહીં આની અંદર. તો આવી રીતે પરીક્ષામાં દર્શાવતા હોય છે, તમારે આના આધારે જવાબ આપવાનો હોય છે કે કયો રોગ હશે. જો આપણે ભણીશું આના વિશે, સંપૂર્ણ માહિતી મેળવીશું, આ તો ખાલી આપણે મેં તમને બતાવ્યું કે આ રીતે પરીક્ષામાં દર્શાવ્યું હતું, આપણને શું ખબર પડે નર વાહક હતો કે માદા રોગિષ્ઠ હતી, કે માદા કેવી હતી, કે નર કેવો હતો, તો આ રીતે તમને બતાવ્યું છે. તમે બરાબર પેલી શું કહેવાય, સંજ્ઞાઓ જે મેં તમને અત્યારે બતાવી તમારી છોકરીમાં આપેલી છે, બરાબર મોઢે કરી નાખજો તો જ તમને એ ફાવશે. અને એટલી સંજ્ઞાઓની એ નાખશે, બહુ જરૂર નહીં પડતી, બરાબર. ઓકે બાળકો, તો આપણે નવા લેક્ચરમાં નવું શીખીશું. આવજો, બાય.